हाय फ्रेंड्स, तो આ વિડિયો ની અંદર આપણે વાત કરીશું કે એકવાર વિદ્યાર્થીને MBBS ની અંદર એડમિશન મળી જાય છે ત્યારબાદ મુખ્યત્વે કઈ કઈ સાધન સામગ્રીઓ ખરીદવાની રહેતી હોય છે, સાથે સાથે પ્રથમ MBBS માટે કઈ કઈ બુક્સ ખરીદવાની રહેતી હોય છે અને કઈ કઈ સાધન સામગ્રીઓ ખરીદવાની હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયો ની અંદર આપણે મેળવી સો તો સૌથી પ્રથમ જોઈએ તો વિદ્યાર્થીએ સૌથી પ્રથમ એડમિશન લેવાનું થાય છે, એડમિશન મળી જાય છે MBBS ની અંદર, તો સૌથી પ્રથમ વસ્તુ છે એપ્રોન। એપ્રોન એક સારા કપડાવાળું કાપડવાળું ખરીદવું જેથી લાંબો સમય સુધી ટકી રહે। ત્યારબાદ સૌથી પ્રથમ આપની વ્હાઇટ કોટ સેરેમની થતી હોય છે જેમાં આપે એપ્રોન પહેરીને શપથ લેવાની થતી હોય છે। એ દરેક વિદ્યાર્થીનું એક ડ્રીમ ડ્રીમ પ્લેસ હોય છે કે ડ્રીમ પ્લેસ હોય કે હું મેડિકલની એટલે કે MBBS ની અંદર જાઉં અને આ ઓપોર્ચ્યુનિટીનો હું આ તકનો એક લાભ લઉં। તો આ માટે આપની પહેલી યાદદાસ્ત હોય છે કે પહેલી મેમરી ક્રિએટ થતી હોય છે, તો તેના માટે આપ ખાસ કરીને આપનું જે એપ્રોન છે એ વ્યવસ્થિત એક સારા કાપડવાળું એ ખરીદવું ફરજિયાત છે અને જે લાંબા સમય સુધી ટકી રહે એવું આપે એપ્રોન ખરીદવાની જરૂરત છે। ત્યારબાદ સાથે સાથે પ્રથમ વર્ષમાં MBBS માં એનાટોમી ડિસેક્શન વખતે એપ્રોન ફરજિયાત જ હોય છે, પહેરવું એ ફરજિયાત આવશ્યક હોય છે। તો આપે જે પણ એપ્રોન લો એ સારી ક્વોલિટીવાળું સારા કાપડવાળું એ ખરીદવું આવશ્યક છે। સાથે સાથે એપ્રોનની રિલેટેડ વાત જાણીએ તો એપ્રોન સીવડાવેલું પહેર લેવું, એટલે જો આપણા જોડે ટાઈમ છે તો તમારે એપ્રોનને પોતાના સાઈઝ અનુસાર સીવડાવેલું લેવું, આપના ફિટિંગ અનુસાર, તે સૌથી સરસ રહેશે। ત્યારબાદ બીજી વસ્તુ એટલે કે ડિસેક્શન કિટ। ડિસેક્શન કિટ વિશે આપ સૌ અજાણ હશો, પણ ડિસેક્શન કિટ એ એનાટોમીમાં જ્યારે આપ પ્રથમ વર્ષ MBBS માં એડમિશન લેશો ત્યારે આપનું પ્રેક્ટિકલ નોલેજ છે એનાટોમીનું, એ પ્રેક્ટિકલ નોલેજ આપણે ડિસેક્શન ની અંદર જઈને કરવાનું હોય છે, જે જે મમ્મી હોય છે એના પર, એટલે કે જે બોડી હોય છે ફ્રોઝન બોડી એના પર કરવાનું રહેતું હોય છે, ત્યાં આગળ આપણે આપણે પ્રેક્ટિકલી નોલેજ લેવાનું હોય છે। તો તેના માટે આપણે ડિસેક્શન કિટ આવે છે જેની અંદર બધા મતલબ ડિસેક્શન ટૂલ્સ હોય છે એ આપણે યુઝ કરીને આપણે પ્રેક્ટિકલ નોલેજ મેળવવાનું હોય છે। આપે પ્રથમ વર્ષમાં એનાટોમીના વિષયમાં પ્રેક્ટિકલ નોલેજ માટે ડિસેક્શન દરેક વિદ્યાર્થીને કરવાનો લાભ મળતો હોય છે, તેના માટે આપણે જોડે ડિસેક્શન કિટ હોવી ફરજિયાત છે। ત્યારબાદ બોનસેટ। બોનસેટ એટલે કે હાડકાઓનો સમૂહ। પ્રથમ વર્ષ MBBS માં એનાટોમી માટે શરીરમાં આવેલા હાડકાઓની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવતી હોય છે, તો તે દરમિયાન આપની પાસે ડમી હાડકાઓનો બોનસેટ હોવો જરૂરી છે। ત્યારબાદ આપ બોનસેટ કઈ રીતે ખરીદી શકો છો? જ્યારે હું ફર્સ્ટ MBBS માં હતો ત્યારે અમે બે મારા રૂમમેટ વચ્ચે ખરીદ્યો હતો, તો આપ બે વચ્ચે પણ એક ખરીદી શકો છો, જેથી બોનસેટની પ્રાઇસ એપ્રોક્સ 4000 ની આસપાસ હોય છે। તો આપ બંને રૂમમેટ સાથે ખરીદો છો તો આપને 2000 ની અંદર એક બોનસેટ મળી જાય છે, જ્યારે સ્ટડીની જરૂર પડે છે ત્યારે આપ બંને વહેંચી વહેંચીને સ્ટડી કરી શકો છો, અથવા ગ્રુપ સ્ટડી પણ કરી શકો છો, અથવા તો આપ રોલ નંબર વાઇઝ કરી શકો છો, જસ્ટ લાઈક તમારો 88 રોલ નંબર છે તો 87-88 કરી શકો છો, જેથી તમને ક્યાંક ગ્રુપ વાઇઝ સ્ટડીમાં પણ વધારે પ્રોબ્લેમ નહીં આવે। તો બોનસેટ આવી રીતે ખરીદી શકો છો, આ મારો વિચાર આપ્યો છે, આપ પોતાનું પર્સનલ ખરીદવા માંગો છો તો પણ ખરીદી શકો છો। બેસ્ટ ટિપ્સ આપું તો પોતાના સિનિયર્સ જોડે ઓલરેડી બોનસેટ હશે તો તેનાથી આપ ખરીદશો તો અડધી કિંમતમાં તમને મળી જવાની સંભાવનાઓ સૌથી વધુ છે। ત્યારબાદ ચોથી વસ્તુ એટલે કે ડિસેક્શન માટે પોતાના હાથ અનુસાર ગ્લોવ્સ લેવાના, જે હાથના મોજા એટલે કે સર્જિકલ મોજા આવે છે, ગ્લોવ્સ કહેતા હોય છે, એ લેવાના રહેતા હોય છે। તેની અંદર ત્રણ સાઇઝ હોય છે, સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ અને લાર્જ સાઇઝ। તમારા હાથ અનુસાર તમારે જે પણ સાઇઝ હોય હાથની એ પ્રમાણે પોતાના ડિસેક્શન માટે જે ગ્લોવ્સ છે એ લઈ લેવા। ત્યારબાદ એનાટોમીની મુખ્યત્વે વાત કરીએ તો એનાટોમી માટે આપણે શું શું લેવાનું રહેશે, તો સૌથી પ્રથમ ડિસેક્શન કીટ, ત્યારબાદ ગ્લોવ્સ, બોનસેટ્સ છે, બુક્સ છે, બુક્સની હું આગળ સંપૂર્ણ રીતે વાત કરી રહ્યો છું આગળના સ્લાઇડ્સમાં। ત્યારબાદ હિસ્ટોલોજી માટે પેન્સિલ આવતી હોય છે, તો હિસ્ટો પેન્સિલ કહેતા હોય છે, એ પણ તમારે લેવાની હોતી હોય છે। તો એનાટોમી માટે અગત્યની વસ્તુ આટલી હોય છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે। તો આપના જોડે જો મેડિકલ સ્ટોર છે ઘરની નજીક તો આપ અત્યારથી ખરીદી શકો છો। ત્યારબાદ ફિઝિયોલોજીના હિમેટોલોજી ફિઝિયોલોજીના પ્રેક્ટિકલ માટે વાત કરીએ તો ફિઝિયોલોજીના હિમેટોલોજી પ્રેક્ટિકલ હોય છે, એના માટે આપણે લેન્સેટ લેવાના હોય છે, લેન્સેટ લેવાની જરૂરત પડતી હોય છે। ત્યારબાદ પ્રથમ વર્ષની MBBSની જરૂરી પુસ્તકો વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌથી પ્રથમ MBBS પ્રથમ વર્ષની અંદર ત્રણ વિષયો છે, એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમેસ્ટ્રી, અને ત્યારબાદ એનાટોમીની અંદર જ આપને હિસ્ટોલોજી આવતું હોય છે અને એમ્બ્રિયોલોજી આવતું હોય છે, એ એના સબ પાર્ટ છે, પણ મેઇન તો ત્રણ સબ્જેક્ટ છે, એનાટોમી છે, ફિઝિયોલોજી છે અને બાયોકેમિસ્ટ્રી છે। તો સૌથી પ્રથમ જોઈએ તો એનાટોમી માટે કઈ બુક લેવાની હોય છે, એનાટોમી માટે ઓલ ઓવર ઇન્ડિયામાં બીડી ચોરસિયા જ યુઝ થતી હોય છે, આખા ગુજરાતમાં પણ મોસ્ટલી બધા જ વિદ્યાર્થીઓ આ જ બુક પ્રિફર કરતા હોય છે। ત્યારબાદ
ફિઝિયોલોજી માટે જોઈએ તો સેમ્બોલિકમ કરીને આવતી હોય છે બુક, અને એક કાયટન કરીને આવતી હોય છે. મોસ્ટલી પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ સેમ્બોલિકમ જ યુઝ કરતા હોય છે, પણ જે વિદ્યાર્થીઓ વધારે જ ભણવાનું ઈચ્છતા હોય તો એ વિદ્યાર્થીઓ કાયટન યુઝ કરી શકે છે. આ બંને બુક વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે આ ઊંડાણપૂર્વક આપેલી માહિતીનો આ તફાવત છે. સેમ્બોલિકમમાં બધા જ ટોપિક્સ આપેલા છે, પણ એમાં કોન્સેપ્ચ્યુઅલ એટલે કે ઊંડાણપૂર્વક માહિતી નથી આપેલી, જ્યારે ગાઈડન્સની અંદર બધી જ ડિટેલ્સ એકદમ ઊંડાણપૂર્વક આપેલી છે. ત્યારબાદ બાયોકેમિસ્ટ્રી માટે જોઈએ તો બાયોકેમિસ્ટ્રી માટે પણ મોસ્ટલી પીપલ યુઝિંગ સત્યનારાયણ, સત્યનારાયણ પ્રિફર કરતા હોય છે. પણ બુકનું બુક માટે બેસ્ટ ટિપ્સ આપું તો બુક પ્રેફરન્સ કોલેજ પર નિર્ભર કરે છે. ત્યાં તો આપ પોતાની જે કોલેજ મળે છે એ પ્રમાણે પરચેસ કરી શકો છો. આ મેમ ઓવરઓલ મોસ્ટલી પબ્લિક કઈ ખરીદતી હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તો એકવાર પોતાના સિનિયર્સને પૂછીને ખરીદવી, તો આપ એક વખત એડમિશન થઈ જાય છે ત્યારબાદ આપ પોતાના સિનિયર્સને પૂછીને પણ બુક્સ ખરીદી શકો છો. ત્યારબાદ એનાટોમીને જે સબ એનાટોમીનો જે સબ 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 જે સબ્જેક્ટ છે એમ્બ્રિયોલોજી, એની અંદર એમ્બ્રિયોલોજી માટે આપ આઈબીસી ખરીદી શકો છો. ઇન્દ્રબીજ સીત કરીને આવે છે એક બુક, એ ખરીદી શકો છો. તો આ હતું આપ ફર્સ્ટ એમબીબીએસમાં જ્યારે એડમિશન લેશો તો આપે આટલી વસ્તુઓ તો ખરીદવાની જ રહેતી હોય છે, સાથે સાથે ઘણી બધી બીજી વસ્તુઓ પણ ખરીદવાની હોય છે. પણ આ મેઇનલી મેં ફોકસ કર્યું છે એકેડમિક કઈ કઈ વસ્તુઓ ખરીદવાની રહેતી હોય છે. આટલી વસ્તુ આપણે લઈને જશો તો આપની ઓલમોસ્ટ 50% એકેડમિક જે વસ્તુ ખરીદવાની હોય છે ફર્સ્ટ ફર્સ્ટ એમબીબીએસની અંદર, એ મેં આ વિડીયોની અંદર કવર કરી લીધી છે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો લાઇક શેર એન્ડ કમેન્ટ, અને સાથે સાથે જો આપ કાઉન્સેલિંગના લગતા આવા જ વિડીયો જોવા માંગો છો તથા એમબીબીએસના રિલેટેડ આવા જ વિડીયો જોવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ.